રાખોડ ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપ સૌનું સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ભાગ 1 અને ભાગ 2 જોઈ ગયા, ત્યારબાદ ભાગ 3 ની અંદર જે ચેપ્ટર 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક એમના વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા, જેમની અંદર લાસ્ટની અંદર સમ્રાટ અશોકના હૃદય પરિવર્તન વિશેની આપણે વાત કરી હતી. એ જ વાતને આગળ વધારતા કે જે આ વાત એમને કહેલી હતી એ એમને પોતાની લિપિની અંદર પણ કોતરાવેલી હતી કે એ સમય દરમિયાનની જે ભાષાઓ હતી, જે લિપિ હતી, તો એ લિપિની અંદર કોતરાવેલી હતી, જેમની અંદર આપણે જોઈએ છે બ્રાહ્મી લિપિ. તો બ્રાહ્મી લિપિ જે છે એ ખાસ કરીને પ્રાચીન સમયની અંદર એમનો સારા એવા પ્રમાણમાં વિકાસ થયો હતો અને એની સાથે સાથે આજના આધુનિક ભારતની મોટા ભાગની જે લિપિઓ છે તો મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી જ વિકાસ પામેલી હતી. કે જેમ આજે આપણે જે છે એ બારકશણીનો વિકાસ, કક્કા બારકશણીનો વિકાસ થયો છે, એવી જ રીતે પહેલાના સમયમાં લિપિ છે એ બ્રાહ્મી લિપિ આધારે આજની બીજી લિપિઓનો પણ વિકાસ જે છે એ વિકાસ બ્રાહ્મી લિપિને જ આભારી છે. ત્યારબાદ આપણે હવે આ જ લિપિની અંદર એટલે કે કલિંગનું જે યુદ્ધ થયું હતું તો સમ્રાટ અશોક સાથે આ કલિંગના ભયાનક યુદ્ધ વિશેનું તેમને વર્ણન સમ્રાટ અશોકે પોતાના આ કલિંગનો જે શિલાલેખ છે તો એ કલિંગના શિલાલેખમાં કોતરાવ્યું હતું, એટલે કે બ્રાહ્મી લિપિની અંદર કોતરાવેલું હતું. એટલા માટે આપણે આ લિપિની અંદર જ એમની ચર્ચા કરવામાં આવે છે. અને એ બ્રાહ્મી લિપિની અંદર પોતાના જે આ કલિંગના શિલાલેખની અંદર એમને શું કોતરાવ્યું હતું તો એ આપણે જોઈએ તો કે યુદ્ધ વિશે એમને કોતરાવ્યું હતું. અને ખાસ આ બાબત યાદ રાખજો, જેમની અંદર એમને કહેલું હતું કે લગભગ 1.5 લાખ જેટલા લોકો જે છે એ 1.5 લાખ લોકોને કેદ કરવામાં આવ્યા હતા, એટલે કે એમને જેલમાં પૂરી દીધા હતા. એની સાથે સાથે આ યુદ્ધ દરમિયાન 1 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. વિચાર કરો કે પ્રાચીન સમયની અંદર એટલે કે ઈસવીસન પૂર્વે આટલા બધા લોકો માર્યા જાય તો વિચાર કરો કે આ ઘટના કેવી હશે. અને એટલા માટે જ ઇતિહાસની અંદર આ ઘટનાની નોંધ પણ કરવામાં આવેલી હતી, કેમ કે આ સૌથી મોટું યુદ્ધ છે એનો એક ભાગ ગણાય છે. અને એની સાથે સાથે આટલા લોકો એટલે કે જો 1.5 લાખ લોકો કેદ અને 1 લાખથી વધુ માર્યા ગયા તો આપણે હવે 1 લાખ અને 1.5 લાખ ગણીએ તો પણ અહીંયા 2.5 લાખ લોકો તો એમનેમ થઈ જાય છે કે જેના કારણે એ લોકોને આ યુદ્ધની અસર થઈ. તો 2.5 લાખ લોકો આ યુદ્ધને કારણે જે છે એ અસર પામેલા હતા. અને આ જે બધા આગું થયું એવું થવાને કારણે અશોક એમ કહે છે કે મને એનાથી અપાર દુઃખ થાય છે. કેમ કે આપણે આગળ જોયું હતું કે અશોક જ્યારે આ બધી વસ્તુ પોતાની આંખે જોવે છે તો ત્યારે એમની ઊંઘ પણ ઉડી જાય છે, નીંદર નથી આવતી, તો એના કારણે એમને અપાર દુઃખ થાય છે. અને આ દુઃખ થવાને કારણે શું થયું કે એના દ્વારા એ શું કહે છે કે જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે, કેમ કે આપણે પણ આપણા મિત્રો અને સગા સંબંધીઓ પ્રત્યે સ્નેહ હોય તો એને કારણે જે લોકો આ રીતે ચાહે છે તથા પોતાના દાસ અને મૃતકો પ્રત્યે દયાવાન હોય, એટલે કે આપણા ઘરની અંદર આપણા જે નોકરો હોય, દાસ કે દાસીઓ કે નોકરાણીઓ હોય તો એના પ્રત્યે દયાભાવ રાખવો જોઈએ. અને એવી જ રીતે આપણાથી જે કહીએ ને કે ભાઈ નીચલી કક્ષાના માણસો હોય તો એ નીચેની કક્ષાના માણસો પ્રત્યે આપણે દયાવાન છે એ રહેવું જોઈએ, એવું સમ્રાટ અશોકે કહ્યું છે પોતાના આ શિલાલેખની અંદર, આ કલિંગના શિલાલેખમાં કોતરાવ્યું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ બાબત એમને કલિંગના શિલાલેખમાં કોતરાવેલી છે. દયાવાન હોય છે તે પણ યુદ્ધની અંદર માર્યા ગયા છે. આવા બધા લોકો યુદ્ધની અંદર માર્યા જાય છે અથવા તો પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે, એટલે કે આ રીતે યુદ્ધની અંદર કા એ લોકો મરી ગયા છે કા એ લોકોને આ રીતે કે સગા સંબંધીઓ હોય તો એ સગા સંબંધીઓને મૃત્યુ થવાને કારણે એ હવે ખોઈ બેઠા છે, એટલે કે હવે એમને ફરી પાછા એ મળવાના નથી. અને તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે, એટલે કે આ સમ્રાટ અશોક પોતાના શિલાલેખમાં કહ્યો કે ભાઈ આ ઘટના બની એટલે એને આના કારણે હવે પશ્ચાતાપ થઈ રહ્યો છે, કેમ કે એના હૃદયની અંદર એક દુઃખની લાગણી હતી અને હવે એને પસ્તાવો થાય છે. અને એની સાથે સાથે એને પ્રાયશ્ચિત કરવાનું પણ મન થાય છે. અને પ્રાયશ્ચિતના ભાગ સ્વરૂપે એને શું કહ્યું તો કે થઈ રહ્યો છે અને હવે
મેં ધમનું પાલન કરવાનું. ખાસ યાદ રાખજો અહીંયા ધમ શબ્દ ઉપરેલો છે, ધમ એટલે ધર્મનું પાલન કરવા, પણ એને શિલાલેખની અંદર ધમ લખેલું છે કેમ કે એ બૌદ્ધ ધર્મનું પાલન કર્યું હતું એટલા માટે. તો એ ધમ પાલન કરવાનો નિર્ણય કર્યો છે અને તેના ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે, અને એની સાથે સાથે જે ધર્મ પાળે છે તો એ ધર્મના ફેલાવવાનો પણ એમને નિશ્ચય કરેલો છે, અને આ રીતે એ પોતાનો પશ્ચાતાપ કરી રહ્યો છે. અને આ અશોકના જીવનનું પરિવર્તન હતું, અને આવું જ પરિવર્તનને કારણે જો અશોકે યુદ્ધ કરી અને માત્ર એમને વિજય પ્રાપ્ત કરેલો હોત તો સમ્રાટ અશોકને આપણે એક સફળ રાજાના સ્વરૂપમાં જે છે એ ખાલી નામ આવેલું હોત, પરંતુ સફળ રાજા સાથે કે યુદ્ધની સાથે સાથે એમને પોતાના જીવનની અંદર આવું ધર્મનું પાલન કર્યું, એટલા માટે આજે એ વધુ પ્રમાણમાં જે છે એ આપણે એને ઓળખીએ છીએ. તો આવા બદલાવોને કારણે સમ્રાટ અશોક ઇતિહાસની અંદર છે એ અમર થઈ ગયા છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અશોકના પ્રખ્યાત શિલાલેખો ગુજરાતમાંથી પણ મળી આવ્યા છે, જેમાં ગુજરાતની અંદર જૂનાગઢ ગિરનાર પર્વત તરફ જતા દામોદર કુંડ છે એ રસ્તાની અંદર, દામોદર કુંડ તરફ રસ્તાની અંદર અશોકનો શિલાલેખ આવેલો છે, જેમાં અશોકે પોતાના સંદેશાઓ જે છે એ પોતરાવ્યા છે, ધર્મ આજ્ઞાઓ પોતરાવેલી છે. અને સાથે સાથે એવું નથી, જૂનાગઢની અંદર બીજા પણ અભિલેખો આવેલા છે, એટલે કે એમની અંદર કુલ 3 અભિલેખો આવેલા છે, અને એમાં આ અશોકનો જે શિલાલેખ પ્રખ્યાત છે એ પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. એટલે ખાસ આ યાદ રાખજો કે એમની અંદર જે કોતરણી કરેલી છે એ પ્રાકૃત ભાષામાં લખાયેલો શિલાલેખ છે. ત્યારબાદ બીજો શિલાલેખ જૂનાગઢની અંદર જ જોવા મળે છે, જે રાજા મહાસત્રપ દ્વારા રુદ્ર દામનનો લેખ. ખાસ આ બીજું યાદ રાખજો, રુદ્ર દામનનો જે લેખ છે એ બીજો જૂનાગઢની અંદર જ આવેલો છે. અને ત્રીજો જે લેખ છે એ પણ અશોકના રાષ્ટ્રીય એટલે રાજ્યપાલ, તો અશોકના જે રાજ્યપાલ હતા યવનરાજ, તો એ યવનરાજ દ્વારા જે છે એ યવનરાજ દ્વારા ત્રીજો શિલાલેખ છે, એ ત્રીજો શિલાલેખ પણ ત્યાં લખવામાં આવેલો છે. અને આ શિલાલેખની અંદર જે સિંચાઈ માટેની નહેરો, એટલે કે આપણે આગળ જોયું હતું કે જૂનાગઢની અંદર જે છે એ સુદર્શન તળાવ જે છે એ સુદર્શન તળાવનું નિર્માણ કરવામાં આવેલું હતું, તો આ જ સુદર્શન તળાવમાંથી લોકોને પાણીની જરૂરિયાત પૂરી પાડવા માટે નહેરો કાઢવામાં આવેલી હતી. તો આવી નહેરો કાઢવા માટેની જે વિગતો છે એ વિગતો આ યવનરાજે આ શિલાલેખની અંદર કોતરાવેલી છે, જેના દ્વારા લોકોને પાણી જે છે એ પહોંચાડવામાં આવ્યું છે એ વિગત એમને આ શિલાલેખની અંદર લખેલી છે. તો આમ યાદ રાખજો કે જૂનાગઢની અંદર આવા 3 શિલાલેખો રહેલા છે કે જેમની અંદર આવી અલગ અલગ પ્રકારની માહિતીઓ જે છે એ માહિતીઓ રહેલી છે. પરંતુ આપણે માત્ર જૂનાગઢની અંદર એક જ શિલાલેખ વિશે જાણીએ છીએ કે ભાઈ અશોકનો જે શિલાલેખ આવેલો છે એ જ, પરંતુ એની સાથે સાથે રુદ્ર દામન અને યવનરાજનો શિલાલેખ પણ ત્યાં આવેલો છે. ધર્મ પ્રચારક તરીકે અશોકને પશ્ચાતાપ થતા અશોકે હવે ધર્મ પરિવર્તન છે એ થઈ અને બૌદ્ધ ધર્મ અપનાવી અને આ ધર્મ પ્રત્યે પોતાનો પશ્ચાતાપ રજૂ કરી, અને હવે લોકોને પણ કે જે સંઘર્ષ દ્વારા જે એમના હંમેશા ખરાબ પરિણામો હોય છે તો આ બાબતો સમજાવી કે યુદ્ધથી છે એ યુદ્ધથી આપણે જીતી શકતા નથી, પરંતુ લોકોના હૃદય છે એ પ્રેમ અને કરુણાથી જીતી શકાય છે, એટલા માટે અશોકે આ ધર્મ જે છે એ અપનાવી અને ધર્મનો ફેલાવો કર્યો, કે જેના કારણે એને પણ પોતાની જાતને કીધું કે ભાઈ યુદ્ધ કરવાથી કોઈ ફાયદો નથી, આપણે જે છે એ હંમેશા વ્યક્તિઓને પ્રેમ અને કરુણાથી જીતી શકીએ છીએ. તો આવા ધર્મના પ્રચારક તરીકે ધર્મનો ફેલાવો કરનાર અશોક હતો, તો અશોકે શું કર્યું સૌ પ્રથમ? તો કે ધર્મના ફેલાવા માટે સૌ પ્રથમ તો ભારત દેશનો જે વિસ્તાર હતો એ આખા વિસ્તારની અંદર આવેલા જે બૌદ્ધ તીર્થ ધામો હતા, તો એવા બૌદ્ધ તીર્થ સ્થળો ઉપર એને સૌ પ્રથમ તો પહેલા બધી યાત્રા કરી, કે આ બધા સ્થળો પર એ ફર્યો અને ત્યાં જે કંઈ પણ એમના વ્યક્તિઓ હતા એમની પાસેથી એમને જ્ઞાન મેળવ્યું, અને એની સાથે સાથે એ હવે બૌદ્ધ ધર્મની અંદર જે છે એનો જાણનાર વ્યક્તિ બની ગયો. તો આ રીતે સમ્રાટ અશોકે દેશભરની અંદર ધર્મના ફેલાવા માટે યાત્રા કરી, અને આ જ બાબત ગાંધીજી સાથે પણ સૂચવે છે કે ભાઈ ગાંધીજીએ પણ ભારત આવીને સૌ પ્રથમ ભારતનું ભ્રમણ કર્યું હતું અને પછી આઝાદીની લડતની શરૂઆત કરેલી હતી.
કેમ કે આપણને એ જ્ઞાન વિશેનો ખ્યાલ તો હોવો જોઈએ ને કે ભાઈ કઈ કઈ સમસ્યા રહેલી છે. તો એના કારણે અશોકે પણ બૌદ્ધ ધર્મ વિશેની સૌપ્રથમ જાણકારી મેળવી અને પછી એનો ફેલાવો કર્યો. કોઈ પણ બાબતની માહિતી મેળવવી પહેલા જરૂરી છે. તો અશોકને અહીંયા માહિતી મળી ગઈ અને એની સાથે સાથે અશોકે સૌપ્રથમ શું કર્યું તો કે આ સમય બાદ અશોકે સૌપ્રથમ પોતાનો જે રાજ્ય વિસ્તાર હતો તો એ રાજ્ય વિસ્તારની અંદર એટલે કે મગધ સામ્રાજ્યની અંદર હવે એને શિકાર કરવા ઉપર પ્રતિબંધ લગાવ્યો. પહેલી બાબત એને જે કંઈ પણ રાજ્યની અંદર પશુઓ હતા તો પશુઓ પક્ષીઓના શિકાર ઉપર એમને પ્રતિબંધ લગાવ્યો અને આના કારણે શું થયું તો કે જે પશુઓની હિંસા થતી હતી એ હિંસા બંધ કરાવી. કેમકે પ્રાચીન સમયની અંદર લોકો દેવી દેવતાઓને ખુશ કરવા માટે પણ અમુક પ્રકારે બલિ ચડાવતા હતા. તો એ બલિ ચડાવવાની અંદર નિર્દોષ પશુઓનો ભોગ લેવાતો હતો. તો આવા નિર્દોષ પશુઓનો જે ભોગ લેવાતો હતો તો એ આ શિકાર કરવા અને પશુ હિંસા બંધ કરાવવાને કારણે હવે આ બધા જે મૂંગા પશુઓ હતા એમનો જીવ છે એ હવે બચ્યો. ત્યારબાદ અશોકે શું કર્યું તો કે એના દ્વારા ઠેર ઠેર જઈ અને હવે આ બધી બાબતોના છે એ ફેલાવવા માટે પ્રચાર માટે અશોક પ્રયત્ન કરતો હતો અને સાથે સાથે ગૌતમ બુદ્ધના કે જે બૌદ્ધ ધર્મ અપનાવવાને કારણે ગૌતમ બુદ્ધ દ્વારા અપાયેલા જે સિદ્ધાંતો હતા તો એ અપાયેલા નિયમો છે એ નિયમો અશોક દ્વારા છે એ બધા લોકોને કહેવામાં આવ્યા, જેમની અંદર પ્રેમ દયા કરુણા અહિંસા તેમજ સદાચાર અનુકંપા જેવા જે કંઈ પણ સિદ્ધાંતો હતા તો એ સિદ્ધાંતો ઉપર ભાર મૂક્યો કે જેના કારણે લોકો એકબીજાની નજીક આવે, પશુઓ અને કુદરત પ્રત્યે જે છે એ લોકોને અનુકંપા એટલે કે એમના પ્રત્યે એક પ્રકારની દયા જે છે એમના પ્રત્યે લાગણી જન્મે, એટલા માટે આના પર છે એ વધારે ભાર મૂકેલો હતો. અને રાજાને હોવાને નાતે એના ઉપર એ પ્રતિબંધ મૂકી શકે છે, એટલા માટે આ બધા સિદ્ધાંતો ઉપર એમને વધુ ભાર મૂક્યો અને લોકો પાસે પણ આ સિદ્ધાંતોનો અમલ કરાવેલો હતો. એની સાથે સાથે અમુક પ્રકારના સિદ્ધાંતો જે ગૌતમ બુદ્ધ દ્વારા આપેલા હતા એ અને અશોક દ્વારા પણ અમુક સિદ્ધાંતો જે છે એ કહેવામાં આવ્યા અને એના દ્વારા લોકો સુધી આ વાત પહોંચાડવામાં આવી, જેની અંદર કેનો કેનો સમાવેશ થતો હતો તો કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, સંતાનો હોય તો સંતાનોએ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ કેમકે એ આપણા જન્મદાતા છે. ત્યારબાદ વડીલોનો આદર કરવો જોઈએ કે જે વ્યક્તિઓ આપણાથી મોટી ઉંમરના હોય તો એ આપણાથી મોટી ઉંમરના વ્યક્તિઓનો આપણે આદર કરવો જોઈએ કેમકે આ જ બાબત શું છે તો કે બીજા પ્રત્યેની અનુકંપા કે જેના કારણે તમારી પણ લાગણી બીજાના મનમાં જન્મે. જો બીજાને તમે જે છે તોછડાઈથી બોલાવશો તો બીજા વ્યક્તિઓને તમારા પ્રત્યે માન રહેશે નહીં. એટલે જે કંઈ પણ વડીલ વ્યક્તિ આપણે જાણતા હોય કે આપણે એને ન પણ જાણતા હોય તો એવા વ્યક્તિ જે આપણાથી મોટી ઉંમરના છે છતાં એવા વ્યક્તિઓને આદર છે એ આદર કરવો જોઈએ કે જેના કારણે આપણું વ્યક્તિત્વ જે છે એ આપણું વ્યક્તિત્વ ઉભરી આવે છે. ત્યારબાદ પશુઓનો વધ ન કરવો જોઈએ જે આની અંદરનો મુખ્ય મુદ્દો પણ આપણે કહી શકાય, એટલે એ બાબતો પશુઓના વધ કરવા માટેની પણ મનાઈ ફરમાવવામાં આવી. ત્યારબાદ બને તેટલો ઓછો ખર્ચ કરવો અને આપણે આજના આ કોરોનાના સમય દરમિયાન ખબર જ છે કે જે લોકોએ બચત કરી નથી તો એ બધા લોકોને જે છે એ કેવી એક પ્રકારે ભીંસ પડી ગઈ છે. તો આ રીતે કે જો બને એટલો ખર્ચ ઓછો કરવામાં આવે તો એ ઓછા ખર્ચને કારણે આપણે જે છે એ લાંબા સમય સુધી આપણે આર્થિક દ્રષ્ટિએ ટકી શકીએ છીએ. તો બને જેટલો ઓછો ખર્ચ કરવો જોઈએ આ બાબત પણ વિચાર કરો કે આજથી પહેલા એમને જણાવી દીધી છે તો કેટલી અગત્યતા ધરાવતી હશે. તો ઓછા ખર્ચ કરવાની એમને બાબત કીધી. ત્યારબાદ ગુરુની સેવા કરવી કે ખાસ કરીને જે વ્યક્તિઓ દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત થાય છે તો એવા ગુરુ વ્યક્તિઓ હોય આપણને માહિતી પહોંચાડનાર હોય તેવા ગુરુઓની સેવા કરવી જોઈએ, પણ એ પણ આપણે ઓળખતા આવડવા જોઈએ એ ગુરુની. તો ગુરુની સેવા કરવી. ત્યારબાદ સ્ત્રીઓ તથા નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું. આપણે આગળ પણ આ કીધું હતું કે ભાઈ જે આપણા કરતાં બીજી પોસ્ટના વ્યક્તિઓ હોય તો એ વ્યક્તિઓ પ્રત્યે જે છે એ માયાળું વર્તન અને સાથે સાથે સ્ત્રીઓને પ્રત્યે પણ માયાળું વર્તન રાખવું જોઈએ. કેમકે પહેલાના સમયની અંદર સ્ત્રીઓનું શોષણ થતું હતું, સ્ત્રીઓને એટલું બધું પ્રાધાન્ય છે એ આપવામાં આવતું હતું નહીં, એટલા માટે અહીંયા સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન કરવાની વાત કરવામાં આવેલી છે. તેમજ એની સાથે સાથે બ્રાહ્મણોને દાન આપવું જોઈએ જે આપણો સાતમો પોઈન્ટ છે કે એ સમય દરમિયાન દાનનું પણ વિશેષ મહત્વ હતું.
કેમ કે ખાસ કરીને આપણા પાપોના પ્રાયશ્ચિત માટે અથવા તો જે આપણાથી કઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ છે તો એ ભૂલોના પ્રાયશ્ચિત માટે એ સમય દરમિયાન દાનનો મહિમા જે છે એ દાનનો મહિમા સવિશેષ હતો એવું નથી હિન્દુ ધર્મની અંદર જ દાનના મહિમા વિશેની વાત છે મુસ્લિમ ધર્મની અંદર પણ દાનના ધર્મ વિશે દાનના મહત્વ વિશેની વાત મુસ્લિમ ધર્મમાં પણ કરવામાં આવેલી છે કે જેના કારણે તમે તમારા કર્મોને છે એ કાપી શકો છો તો બ્રાહ્મણોને દાન આપવું આ બાબતનો પણ એમને ઉલ્લેખ કરેલો છે સાથે સાથે જે સૌથી અગત્યના આત્મા પોઈન્ટની જે વાત કરી છે એ સૌથી શ્રેષ્ઠ વાત કરેલી હતી કે અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતોને સમજવા કે ધર્મ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે અને અન્ય ધર્મને પણ સમજવાનો પ્રયત્ન કરવો માત્ર આપણા ધર્મને જ મનમાં લઈ અને એને ઉપર કરવો એ બાબત ન રાખવી આપણો ધર્મ જે છે એ આપણા મનની અંદર આપણા માટે ઊંચો જ છે પરંતુ અન્ય ધર્મોને પણ સમજવાનો પ્રયત્ન કરી તેને પણ આદર કરવો જોઈએ એટલે બીજા ધર્મો પ્રત્યે પણ આદર છે એ આપણે રાખવો જોઈએ ભલે આપણો ધર્મ આપણી જગ્યાએ જે છે એ એમના પ્રત્યે આપણે ગૌરવ એમના પ્રત્યે આપણે માન હોવું જ જોઈએ પણ બીજા ધર્મો પ્રત્યે પણ આદર રાખવાનો છે એવું નથી કીધું બીજા ધર્મો પાળવા આપણે આપણા ધર્મનું પાલન કરવું શ્રેષ્ઠ ગણવું પણ બીજા ધર્મોને પણ છે એ આપણે એમને વિરોધ નથી કરવાનો કે એમના વિશે આપણે ખરાબ નથી કહેવાનું બીજા ધર્મો પ્રત્યે પણ આદર ભાવ જે છે એ આદર ભાવ રાખવાનો છે આપણો ધર્મ આપણી જગ્યાએ એનો ધર્મ એની જગ્યાએ તો આ રીતે અન્ય ધર્મોને સમજી એમને પણ આદર આપવાનો પ્રયત્ન કરવો જોઈએ આવા આઠ મુદ્દા અશોકે પોતાના ધર્મ પ્રચારની અંદર છે એ લોકોને કહેલા હતા અને સાથે સાથે કહેલા હતા અને આ ધર્મ વિશે આપણને માહિતી મળે છે તો એક પ્રકારે આ બધી બાબતો અશોકે પોતાના શિલાલેખોની અંદર અભિલેખોની અંદર છે એ અભિલેખો અને શિલાલેખોમાં કોતરાવેલી હતી એટલા માટે આપણને આ બધી માહિતી આજે મળે છે તો આ બધા લેખો દ્વારા આપણને આવી માહિતી મળવાને કારણે આપણે એને આજે ભણીએ છીએ 251 માં પાટલીપુત્રમાં છે એ મોગલીપુત્ય ખાસ નામ યાદ રાખજો તેમને જે ધર્મ માટે પાટલીપુત્રમાં મોગલીપુત્ય જે એક બૌદ્ધ સાધુ હતા તો એમના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ છે યાદ રાખજો કેટલામી ત્રીજી બૌદ્ધ પરિષદ છે એ ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી સ્થળનું નામ પાટલીપુત્ર તેમના અધ્યક્ષ મોગલીપુત્ય અને બૌદ્ધ પરિષદ તો આ રીતે એમને ધર્મ પરિષદ બોલાવી બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરેલો હતો બૌદ્ધ ધર્મમાં ઉભા થયેલા મત મતાંતરો કેમ કે કોઈ પણ ધર્મની અંદર આ બાબતો જે છે એ ખાસ કે અમુક પ્રકારે એમની અંદર બધા વ્યક્તિઓના મન સરખા હોતા નથી તુંડે તુંડે મતિ ભિન્ના એટલે કે માણસો દરેકના જે છે એ વિચારો અલગ હોય છે જેના કારણે બૌદ્ધ ધર્મની અંદર પણ ઘણા બધા મત મતાંતરો હતા તો આવા મત મતાંતરોને કારણે બૌદ્ધ ધર્મની અંદર જે કંઈ પણ આ બાબતો ઊભી થઈ આવા મત મતાંતરો તો એને સમ્રાટ અશોકે આ બધા વ્યક્તિઓની અંદર એકતા એમનો મત એક કર્યો અને આ રીતે બૌદ્ધ ધર્મની અંદર ધાર્મિક એકતા જે છે એ ધાર્મિક એકતા સ્થાપેલી હતી તો આ પ્રકારે એમને બૌદ્ધ ધર્મની અંદર આવા પ્રચારક તરીકે બાબત રહેલી હતી અને ભારતની અંદર કાશ્મીર ગાંધાર ચોલ પાંડ્ય અને કેરળ જેવા રાજ્યની અંદર બૌદ્ધ ધર્મનો છે એ પ્રચાર કર્યો હતો એમનો ફેલાવો સમ્રાટ અશોકે કર્યો હતો અને અશોકે તો બૌદ્ધ ધર્મનો ફેલાવો કર્યો હતો સાથે સાથે અશોકે પોતાના પુત્ર યાદ રાખજો ખાસ આ નામ અશોકનો પુત્ર હતો મહેન્દ્ર અને એમની પુત્રીનું નામ હતું સંઘમિત્રા તો પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના ફેલાવા માટે પ્રચાર માટે સિલોન સિલોન એટલે આજનું શ્રીલંકા એ સમયે સિલોન તરીકે ઓળખાતું હતું તો આજના શ્રીલંકાની અંદર બૌદ્ધ ધર્મના ફેલાવા માટે સમ્રાટ અશોકે પોતાના પુત્ર અને પુત્રીને ત્યાં મોકલેલા હતા અને સાથે સાથે બૌદ્ધ ધર્મના ફેલાવાની સાથે સાથે સમાજની અંદર કલ્યાણની ભાવના છે એ જાગૃત થાય સમાજના લોકો જે અશોક પ્રત્યે જે પેલું એમનું મનોવલણ ક્રૂર અને ઘાતકી હતું તો એ ક્રૂર અને ઘાતકી એમના મનની અંદર અશોકના ભાવ દૂર કર્યા અને અશોકે પોતાનું આ વ્યક્તિત્વની એક બીજી છાપ છે એ લોકોના મન ઉપર છે એ છાપી દીધી અને એના કારણે લોકોના છે એ લોકોના કલ્યાણ માટે એમને કુવા ખોદાવ્યા કે જેના દ્વારા પાણીની તંગી પૂરી કરી
વૃક્ષારોપણ કરાવ્યું કે જેના દ્વારા છે એ પશુઓને પક્ષીઓને એક આધાર મળ્યો, સાથે સાથે રસ્તાઓ બનાવ્યા, વેપાર ઉદ્યોગ કરતા લોકોને પણ ફાયદારૂપ બન્યું. રસ્તા બનાવ્યા ત્યારબાદ વિશ્રાંતિ ગૃહો કે એ સમય દરમિયાન જે લોકો ચાલીને જતા હતા અથવા તો જે લાંબો રસ્તો હતો તો એવા પર વિશ્રાંતિ ગૃહોનું નિર્માણ કરાવ્યું કે જેથી એ લોકો ત્યાં આરામ કરી શકે. તો આવા વિશ્રાંતિ ગૃહોનું પણ નિર્માણ સમ્રાટ અશોક દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ રીતે સમ્રાટ અશોકે જે કંઈ પણ પ્રમાણમાં પ્રાયશ્ચિત કરેલું હતું તો એ પ્રાયશ્ચિત ખરેખર ઉપયોગી નિવડ્યું. અને ઈસવીસન પૂર્વે 232માં, ખાસ યાદ રાખજો, ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. અને સમ્રાટ અશોકનું અવસાન થતા તેમણે જે શાસન કરેલું હતું એના વિશે યાદ રાખજો, એમની ઉંમર નથી, શાસન વિશે છે. તો સમ્રાટ અશોકે લગભગ 36 વર્ષ સુધી શાસન કરેલું હતું. કેટલા વર્ષ? 36 વર્ષ. કેમ કે આપણે એમની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય વિશે જોયું, બિંદુસાર વિશે જોયું અને ત્રીજા શાસન વિશે જોઈએ છે સમ્રાટ અશોકના. તો સમ્રાટ અશોકે 36 વર્ષ સુધી શાસન કરેલું હતું અને આ શાસન દરમિયાન તેમણે જે ક્રૂર અને ઘાતકીથી લઈ અને ધર્મ પરિવર્તક તરીકે અને ધર્મ પરિવર્તક બાદ જે છે એક ધર્મ પ્રચારક તરીકે અશોકે પોતાની છાપ લોકોના મસ્તિષ્ક ઉપર જે છે એ લગાવી દીધેલી હતી. તો આ રીતે અશોક અહીંયા ધર્મ પરિવર્તનનો મુદ્દો અને એની સાથે સાથે ધર્મ પ્રચારકનો મુદ્દો પણ અહીં પૂર્ણ થાય છે. સેશનને અહીં પૂર્ણ કરીએ છીએ. આ સેશનના અંતે હોમવર્ક સ્વરૂપે તમને એક વર્કશીટ આપવામાં આવશે જેમની અંદર તમને પૂછાયેલા પ્રશ્નો, વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, એક બે વાક્યના પ્રશ્નો, તો જે પૂછાયું હોય એ તમારે તમારી વર્કશીટની અંદર લખવાનું રહેશે. ધન્યવાદ.